અમુક વાહનમાં વાહે લખેલું હોય ખબર ને, એક ભાઈને રિક્ષાએ ટક્કર મારી પડી ગયા છે, ઊભા થઈ ગયા પાછા, કે રિક્ષાની સામું આમ જોઈએ છે. બધા કહે કે હવે તમને સારું છે તો પછી રિક્ષાને સામું શું જોવો છો? અરે એ કે એમ નહીં કે એમાં જોવું લખ્યું શું, એમાં લખ્યું હતું રહી જિંદગી તો ફિર મિલેંગે. એક ટ્રક એક બીજા ટ્રકની વાહે અથડાણ, તે ઓલો જે ટ્રક ભટકાણો ને, એટલે આગલા ટ્રકમાં વાહે લખેલું હતું કે સાવન કો આને દો, અને વાહેના ટ્રક જેની અરે ભટકાણો ને, એમાં લખ્યું તો આયા સાવન ઝૂમકે. અમુક માણસો છે ને ગમે એને ગોળી પાડી દેવ, એક બેન નીકળે પસ ટીંગાળી વિખાડી કે બેન કાંઈક ખવડાવો નહીં કે હું ભૂક્યો છું, તો કે બે દીની રોટલી હાલશે, તો કે હા હાલશે એ કે કાંઈ વાંધો નહીં, તો તો બે દી પછી આવજે એ કે આજ તો નથી ખાલી થઈ ગઈ છે. ઘણાને છે ને વાતુની બગડા ચટી બોલાવતા હોય, છાપ આમ છેમ ફેરવતા હોય, એક તો કરિયાણાની દુકાનના વરણ છાપું લીધું હોય અને ન્યા માનીને બેઠા હોય કે સરકારમાં કાંઈ લેવાનું છે નહીં, તો કોર્ટ કે કોર્ટમાં કાંઈ લેવાનું નથી, એટલે તારામાં શું લેવાનું છે, હું 5 રૂપિયાને છાપું નથી લઈ શકતો, તું શું કરવાનું, એ આ બધી વાતો માનતા હોય. તો એક સજ્જન માણસ દુકાને ખરીદી કરતો હતો, એ કે તમે ચૂંટણી લડો ને આ વખતે, અમને કોણ મત આપે, તો સાનો મનો બેઠો રે ને ભાઈ ખોટી ગાણી, હું ટૂંકમાં એને હોશિયારી બહુ હોય એનામાં, પણ એને કોઈ સાંભળતું ન હોય અને આવાને તાકડે લગ્ન ન થાય, નકર એને હોશિયારી છે ને આમ દબાઈ દે. એક માસ્તરી વિદ્યાર્થીને પૂછ્યું, એ કે તાજમહેલ ક્યાં આવ્યો છે? તો કે સાહેબ નથી ખબર. બેન્ચીસ ઉપર ઊભો થાય કે હા લાલ, બેન્ચીસ ઉપર ઊભો કર્યો, ત્યાંથી બારીમાં જઈને કે સાહેબ અહીંથી દેખાતો ન હોય કે તમે ખોટો ઊભો કર્યો. એક વખત એક સાહેબ એક છોકરાનું કે અહીંયા એ કે તને ખબર પડે છે કે વિદેશમાં એ કે 15 વર્ષના છોકરા પગભર થઈ ગયા હોય, તો ઓલું આમ હેઠું માથું નાખીને કે સાહેબ આપણે અહીંયા એ કે 1 વર્ષનું છોકરું હાલતું નથી થઈ જતું, કે એવું જ મેં સાંભળ્યું હળિયું કાઢતું હોય કે નાની સમજણનો અભાવ, કે કહેવાનું કાંઈક હોય પણ એ ન સમજે, સમજે જ નહીં, તમે ગમે એમ કરો તોય ન એને સમજાય. એક છોકરાની હગાઈ, તો હગાઈમાં એ જોવા ગયો, તો કે પ્રશ્નો એ કે એકાબીજી જે હોય એ પૂછી લે, કે એની ગોઠવણ કરી કે આને માથેના રૂમમાં બેહાડો, એ છોકરાએ ચાલુ કર્યું, એ કે તાજમહેલ ક્યાં આવ્યો? ઓલી દીકરીને ખબર છે કે આગ્રામાં, તો કે લાલ કિલ્લો ક્યાં આવ્યો? તો કે દિલ્હીમાં. પછી કે તમે રે કાંઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછો, તે કે તમે દાદરા ચડીને આવ્યા એ કેટલા છે? તો કે એ ગણે નથી, એ કે ગણી ઉપડો, હગાઈનું ન ગોઠવાનું, પૂછવાનું પૂછાય, ન પૂછવાનું પૂછો તો ઊંધું પડે. ઘણી વખત અમુક માણસોને તમે કહેતા હોય કંઈક તો એ સમજે કાંઈક. એક છોકરો હગાઈ કરવા ગયા, તે હગાઈ કરવા ગયા તે દીકરીના બાપે પૂછ્યું કે તમે કે આમ દારૂ એ કે લ્યો છો? તો કે અત્યારે એ બધી વ્યવસ્થા કરવી એ રહેવા દો ને, આપણે બીજી વાતચીત કરી લે, એટલે તને પૂછે છે લ્યો છો કે નથી. અમુક માણસો આવું કરે. ડૉક્ટરની પાસે એક દર્દી ગયો, એ કે સાહેબ મને લીવરમાં હોજો છે. તો કે તમે દારૂ પીવો છો? તો કે હા હા, પણ અત્યારે રહેવા દો, એ કે 2 દિવસથી વધારે થઈ જાય થોડું, પછી ઘરે બધા ખીજાય, કે ઓલા હું કહે છે તું હું સમજી જઈ. આમાં માણસની સમજણનો ફેર કહેવાય. અમુક વખતે તમે કહેવા કાંઈક જતા હોય પણ સામે સમજે પાછા બીજું. ભારતમાં આમ કહેવત છે કે 12 બુદ્ધિને 16 શાન. આ બધી અમુક વસ્તુ આવે તો જ આવે, પછી અમુક વસ્તુ જાય, એ પછી એમાં કાંઈ એને ખરીદી ન થાય. એટલે અમુક વખતે તમે અમુક માણસને કહો ને તો એ એનાથી અવરોધ લેતા હોય. એક ભાઈના પત્ની નદીમાં તણાઈ ગયા હતા, તો એ સામે પૂરે ગોતે બોલો, સામે હો સામા પ્રવાહમાં આવેલો જાય,
તો ગીગલા એ ભાઈ ક્યાં હેલો જાય હી કે હું છું એ કે મારી પત્ની તણાઈ ગઈ છે તો કે તું આમ હાલે છી કે આમ મળે તને એક અરે એ કે એ હું ઓળખતો હોય ને કે એ અવરી અવરી જ હાલે કે એ હવરું એને હાલતા જ નથી આવડતો એટલે એ કે એ હવરી ન હાલે એ આમ જ જડે કે આમ ન જડે મને 100% ભરોસો છે